राजकोट सिविल हॉस्पिटल में कोरोना दर्दी ने ढोर मार मारनार सामे गुनो दाखल करवा अने फरजमांथी मुक्ति आपवा अंगे आवेदन पत्र आपवामां आव्युं। जेनी वात करवामां आवे तो आ घटनामां डॉक्टर दर्दीनी छाती उपर बेसी छे तेने धमकावी रह्या छे तेमज दर्दीने फड़ाका मारी रह्या छे अने वीडियोमां सिक्युरिटीनो स्टाफ हाथमां धोका लईने उभा छे અને પગમાં સેફટી શૂઝ પહેરેલા છે તેનાથી તેને અસહ્ય પીડા થાય તેવી રીતે ઠીકા પાટુનો માર મારી રહ્યા છે તેમજ વિડીયોમાં દર્દીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે જેથી પીડિત દર્દી વધુ ને વધુ માનસિક રીતે હેરાન થઈને ડોક્ટરો અને સ્ટાફના મારથી ગભરાઈને કહે છે કે કોરોના કોરોના મને મારી નાખો તેવી ચીજ પાડી રહ્યા છે તેમ છતાં દર્દીની છાતી ઉપર ચડી બેઠેલ એક વ્યક્તિ અને દર્દીના બંને પગ ઉપર બીજા બે વ્યક્તિઓ ચડી બેઠા છે અને આ એક બીમાર વ્યક્તિ છે જેની સારવાર કરી સાજા કરવા સરકારની અને સરકારના કર્મચારીઓની ફરજ હોય છે અને માણસ આ કોરોનાની મહામારીમાં સરકારે જે રીતે પહેલા જાહેરાતો કરી ખૂબ જ બીવડાવેલ છે અને લોકો માનસિક રીતે કોરોનાથી એટલા બધા ડરી ગયા છે કે ક્યારે પોતાનું મૃત્યુ થાય તે પણ નક્કી કરી શકતા નથી અને સરકાર પોતાની ઉપર આવી પડેલી પરિસ્થિતિઓ જેવી કે મોંઘવારી બેરોજગારી ભૂખમરો ભૂતકાળમાં ક્યારેય ન બનેલી હોય તેવી ઐતિહાસિક ઘટના જીડીપી 23.9% નેગેટિવ થવા જેવી અનેક ઘટનાઓમાંથી ઉગરવા માટેનો જે ઉપાય હતો તે પણ આજે આ ભાજપની સરકારને દેશને ડૂબાડવામાં કામ આવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને અંતે તો હાથના કર્યા હૈયે વાગે તે કહેવત પણ યથાર્થ ઠરી હોય તેવું દેખાઈ રહ્યું છે અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વારંવાર નાની મોટી અનેક દુર્ઘટનાઓ બની રહી છે જેવી કે દર્દીને માર મારવો ગંદકીના ગંજ હોવા સફાઈ ન થવી હોસ્પિટલના સાધનો વણ વપરાયેલા સીલ પેક હાલતમાં પડ્યા પડ્યા ડેડ સ્ટોક થઈ જવો મચ્છરનો ઉપદ્રવ થવો દર્દીઓને ભોજનમાં અવારનવાર જીવડા આવવા ભોજન ખરાબ મળવું દવાઓ એક્સપાયરી ડેટ વાળી આપવી દવાઓનો સ્ટોક પૂરો ન હોવો વેન્ટિલેટર ન હોવા જેવી અનેક ફરિયાદો હોય છે તેમ છતાં આ ભાજપની નિર્ભર સરકાર મુખ્યમંત્રીનો હોમ ટાઉન હોવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી તેના ઉપરથી અમને શંકા છે કે રાજકોટના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ આ સમસ્યાઓથી વાકેફ કરતા નહીં હોય અથવા તેમની અંદરોઅંદરની લડાઈના હિસાબે વિજય રૂપાણીને રાજકીય નુકસાન થાય તેવું ગણિત તે લોકોનું હોય પરંતુ વિજયભાઈને નુકસાન થતું હશે પરંતુ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર અને રાજકોટના અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેને નુકસાન આ સરકાર અને સરકારના અધિકારીઓ પહોંચાડી રહ્યા છે જેના તમામ પુરાવા આપે અગાઉ પણ જોયા છે અને હાલ પણ મળી રહ્યા છે જેથી આ તમામ બાબતો ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં ભરી અમને જાણ કરવા વિનંતી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટના કહેવા મુજબ એક માનસિક બીમાર વ્યક્તિ કોરોનાના દર્દી જે રીતે એની ઉપર અમાનવીય કૃત્ય થઈ રહ્યું છે એનું રાજકોટ શહેર કોંગ્રેસ એનો વખોડે છે। એની ઉપર બે ત્રણ જણા બેસી જાય, એક તો છાતી ઉપર બેસી જાય છે, બે વ્યક્તિઓ એક દર્દીના પગ ઉપર બેસી જાય છે અને ચોથો વ્યક્તિ એના હાથમાં દંડો લઈ અને એ વ્યક્તિને પાટો મારી રહ્યા છે। એટલે આ કૃત્ય રાજકોટ શહેર કોંગ્રેસ વખોડી કાઢે છે, અમે વખોડી કાઢીએ છીએ અને એટલા માટે કે રાજકોટમાં ગુજરાતના મુખ્યમંત્રીનું હોમ ટાઉન હોય, ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે રાજકોટને બચાવવાની વાતો સુફિયાળી કરતા હોય એની સામે દર્દીઓને એન કેન પ્રકારે અનેક પ્રકારની મુશ્કેલીઓ વધારી રહ્યા છે એનો સામે અમારો વિરોધ છે। વિશ્રમભાઈ અવારનવાર સિવિલ હોસ્પિટલમાં બનાવ છે તે સામે આવતા ફરીવાર આરોગ્ય સચિવ રાજકોટ આવી રહ્યા છે, શું કહેશો? આરોગ્ય સચિવને મોકલવા, ડોક્ટરોની ટીમો મોકલવી એ વાત મુખ્યમંત્રીની હોય કે સચિવની હોય એ વાત સારી છે, પરંતુ જે એની અનુસરણ થાય છે, કામગીરી થાય છે એ નીલ રહે છે, ફક્ત આવે છે, ફોટા પડાવે છે, લોકોને ડરાવે છે અને જતા રહે, આની સિવાય કંઈ કામ થતું નથી। આજે કલેક્ટરશ્રીને આવેદન એટલા માટે આપવા માટે આવ્યા છીએ કે જે રીતે સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં એક પેશન્ટને એક ત્રાસવાદી કે કોઈ ગુનેગાર હોય એ રીતે હોસ્પિટલનો સ્ટાફ લાકડીથી પટકારે છે, ઢીકા પાટા મારે છે અને સાત જણા એની માથે બેસી જાય છે, જે અમાનવીય કૃત્ય હોસ્પિટલનો સ્ટાફ એનો સિક્યુરિટી સ્ટાફ કરી રહ્યો છે એની ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને એની પર પગલાં લેવા જોઈએ। માની લો કે એક પેશન્ટની ભૂલ છે, પેશન્ટને મગજ ગુમાવ્યું છે, તો એનો અર્થ એ નથી કે ડાયા માણસોએ પણ મગજ ગુમાવીને એમની સાથે એવું જ વર્તન કરવું જોઈએ અને ત્યારે અમારી માગણી છે સરકાર અને
તંત્ર પાસે એમની વિરુદ્ધ ગુનો દાખલ કરે અને એમને સસ્પેન્ડ કરવામાં આવે. સિવિલ હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર છે. જયંતિ રવિ જાણે રાજકોટ એક પિકનિક પોઈન્ટ હોય એ રીતે આવે છે. હમણાં 12 દિવસ રહીને ગયા, બગીચામાં માસ્ક વગર ફરતા પકડાણા અને પોતાની રીતે વાત કરીને વયા જાય છે. એ ગયા પછી પણ તંત્ર સુધરતો એવો નમૂનો તો બતાડો. એક આજનો જ હું તમને એક દાખલો આપી દેવા માગું છું કે આજે રાત્રે 12 વાગે એક માજીનું કોરોનાથી ડેથ થયું છે. એમના પરિવારજનોને ડેડ બોડી એટલા માટે નથી આપવામાં આવતી કે તંત્ર એમ કહે છે કે અમે કઈ સંસ્થાને તમે સંસ્થાની યાત્રા કરો, એ વાજબી વાજ નથી. તમે 5 જણાની મંજૂરી આપો છો, 5 જણા લઈને જશે, પણ બાપુનગરમાં જવું કે મોટા મવા જવું એ એમનો પરિવાર જ નક્કી કરી શકે. એમને તમે દબાણ ન કરી શકો કે આને તમે રામનાથપુરામાં જ લઈ જાઓ. આ વાત અમે કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છીએ. કેમેરામેન મીરામ સોલંકી, KTV ન્યૂઝ, રાજકોટ.